દાહોદમાં વિવિધ યોજનાઓના લોકાર્પણ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, પ્રભારી મંત્રી ગણપતભાઈ વસાવા તેમજ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે યોજનાઓના લોકાર્પણ કર્યું છે અને ઓડિટોરિયમ કેશવ માધવ રંગમંચના લોકાર્પણ કર્યા. દાહોદ શહેર માટે બે નવા આયોજન કરવામાં આવ્યા છે, જેમાં એપીએમસીથી રણિયાતીને જોડતો બ્રિજ અને ગોદી રોડ વિસ્તારમાં ગેસ પાઇપલાઇનથી ગેસ ઘરે ઘરે પહોંચાડવાનો શુભારંભ કરાવ્યો છે. આગામી 1.5 વર્ષની અંદર આખા દાહોદને પાઇપલાઇનથી ગેસ આપવાનો પ્રયાસ અમે કરી રહ્યા છે. માર્કેટથી ઇન્દો રસ્તો એ ઘણા બધા સમયથી વેપારી આલમ અને ખેડૂતોની માંગણી હતી. એને પણ 4 કરોડ અને 50 લાખના ખર્ચે મંજૂર કર્યા, ખાતમુહૂર્ત કરીને આ વિસ્તારના વિકાસની અંદર તેજ અને બળ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. દાહોદના ઐતિહાસિક નગરની અંદર વર્ષો પછી પહેલીવાર સ્માર્ટ શહેરની સાથે દાહોદનો સર્વાંગી વિકાસ થાય એના માટે અમે લગાતાર પ્રયાસ કરીને માનનીય મોદી સાહેબનો અને માનનીય મુખ્યમંત્રી રૂપાણી સાહેબનો આજે આભાર વ્યક્ત કરીએ છીએ. અમારું પહેલું સબ સ્ટેશન છાપરી લોકેશન પર આવી ગયેલું છે અને એની કેપેસિટી છે લગભગ 5000 કસ્ટમરની, અને એની અંદર ફર્સ્ટ ફેઝ અમે છાપરી અને ગોદી રોડ એરિયાને આવરી લીધેલો છે. સેકન્ડ ફેઝ અમારો છે સિટી, દાહોદ સિટી એરિયા, એ અમારું છે. એમાં પણ અમારું જે બીજું સબ સ્ટેશન આવવાનું છે અમે મંડાવ પર પ્લાન કર્યું છે, અને ત્યાર પછી ત્યાંના પણ જે પણ 3-4 હજાર કસ્ટમર છે એ પણ અમે એમાં આવરી લઈશું.